હલો, નોબત યુટ્યુબના આંગણે આ વિડીયો સ્પેશિયલ અને ખાસ સંજોગોમાં અમે બનાવી છે. હું વિરલ રાજ, આપ સૌ અને ઘણા બધા મને ઓળખો છો, વકીલ છું અને અનેક સામાજિક સંસ્થા સાથે જોડાયેલો છું, કલાકાર છું. એટલે જામનગરમાં કે વિશ્વમાં ક્યાંય ન હોય એવા કગાર પર આપણે આવીને ઊભા છીએ, ત્યારે આ વિડીયો ખાસ બનાવવાની જરૂર એટલે પડી કે આજે જ આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીને આપણે સવે સાંભળ્યા અને જવાબદારી એને દરેક નાગરિક પર રાખી છે આ કોરોના એપિડેમિક સામે લડવાની. પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે એક પણ વિશ્વયુદ્ધમાં જેટલા દેશ નહોતા સંકળાયેલા એટલા બધા દેશમાં આની અસર છે. તો આપણે શું કરી શકીએ? વિશ્વ છોડી દઈએ, દેશ છોડી દઈએ, રાજ્ય આપણા શહેર માટે. આપણે સૌ એક ક્લોઝલી નીટ રહેતી પ્રજા છીએ. આપણા શહેરમાં ઘણા બધાને હું ઓળખું છું, ઘણા બધા મને ઓળખે છે. તો આ પર્સનલ અપીલ એક વ્યવસ્થિત વ્યક્તિ તરીકે મારે અને મારી સાથે ડૉક્ટર મેહુલ ખાખરિયા છે એને કરવાની કે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું આપણે બે વસ્તુનું ધ્યાન રાખીએ. એક તો આપણે સંયમ રાખીએ, આપણે બહાર ના જઈએ અને સોશિયલ ઇન્ટરેક્શનથી દૂર રહીએ. કારણ કે હવે હમણાં મેહુલભાઈ કહેશે જ કે કોરોના આપણા શહેરથી બહુ દૂર નથી, 90 કિલોમીટર દૂર એક કેસ ડિટેક્ટ થઈ ગયો છે. મેહુલભાઈ, વિરલભાઈ, થેન્ક યુ વેરી મચ અને નમસ્કાર મિત્રો. મિત્રો, કોરોના વાયરસ એક સિરિયસ કન્ડિશન છે અને ખૂબ લાઇટલી લેવાની જરૂર નથી, પેનિક કરવાની જરૂર નથી. પણ વાયરસનું ઇન્ફેક્શન આપ સૌ જાણો છો એમ હ્યુમન ટુ હ્યુમન ફેલાય છે અને રાજકોટમાં જ હમણાં આજે જ જે કેસ ડિટેક્ટ થયો છે, અનફોર્ચ્યુનેટલી એ ભાઈ સૌરાષ્ટ્ર જનતામાં મુંબઈથી જામનગરની ટ્રેનમાં બેઠા હતા. અને મિત્રો, સમજવાની વસ્તુ છે આ કે મુંબઈથી જામનગરની ટ્રેન એટલે કે જામનગરના ઘણા બધા વ્યક્તિઓ એ વ્યક્તિના ટચમાં આવ્યા હશે. કારણ કે કોચમાં ઘણા બધા વ્યક્તિઓ હશે, એ ફર્યા હશે, કોચમાં મળ્યા હશે, વાતો કરી હશે. મિત્રો, જામનગર માટે ખૂબ જ ક્રુશિયલ દિવસ છે આજે, સમજવાની જરૂર છે. કલેક્ટર સાહેબે વિનંતી કરી છે કે આવતીકાલે આપણે ઓલમોસ્ટ લોકડાઉન કન્ડિશનમાં આવીએ અથવા તો ગેધરિંગમાં ન જઈએ, પાનની દુકાને ન જઈએ. હા, એટલે મેહુલનું કહેવું એમ છે, ડૉક્ટર મેહુલ ખાખરિયાનું, કે આપણે 22 તારીખનું જે છે જનતા કર્ફ્યુ તો બરાબર, પણ જામનગર માટે ક્રુશિયલ સંજોગો છે. આ માણસથી માણસ ફેલાતો વાયરસ છે, ત્યારે આપણે તો કાલથી જ બને તો આપણી જાતે જ એ કર્ફ્યુ એ પર્સનલ અપીલ લેવા કરવા જ આપ સૌને હું અને ડોક્ટર મેહુલ ખાખરિયા આ વિડીયોના માધ્યમથી જેટલા લોકોને આપ કહી શકો કે જો પેનિક કરવાની જરૂર નથી, પણ સાવચેતી સાવચેતી માટે આપણે બને એટલા ઓછા લોકોને મળીએ, ઇન્ટરેક્ટ કરીએ. જાહેર જગ્યા હોય તો ન જ જઈએ, પણ નાની નાની વસ્તુમાં પણ આપણે ઝાઝા લોકોને સાથે ના મળીએ. કારણ કે કેટલા બધા લોકો એ જ ટ્રેનમાં એ જ કોચમાં જામનગર પણ આવ્યા છે, એને એ જ વોશરૂમ વાપર્યો છે, એ જ ટોયલેટ વાપર્યો છે, એ જ બેસિન, એ જ દરવાજો, એ જ હેન્ડલ અને એ જ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે. તો આ જે વાયરસની લાઈફ છે એ થોડા દિવસ હોય તો આપણે એને હરાવવા માટે પણ, આપણે ડરાવવા માટે નથી, પણ એક સાવચેતીના ભાગરૂપે લેટ અસ ફાઇટ ઇટ ટુગેધર અને એક સંયમ રાખીને બહાર નીકળીએ. અને મિત્રો, છેલ્લે જતા પહેલા કલેક્ટર સાહેબે અમુક વ્યક્તિઓના કોન્ટેક નથી થઈ શક્યા કે જે લોકો ટ્રાવેલિંગમાં જોડે હતા, તો એમના નામનું લિસ્ટ જાહેર કર્યું છે, આપને વોટ્સઅપમાં મળી જ જશે વિધિન એ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. બધાને એ વાયરલ કરી રહ્યા છીએ. તો બધાને વિનંતી છે કે જો 8મી તારીખે જામનગર આવેલી સૌરાષ્ટ્ર જનતા ટ્રેનમાં આપે મુસાફરી કરી હોય, જો આપ કોઈને જાણતા હોય કે એ મુસાફરી એ ટ્રેનમાં કરેલી છે, તો પ્લીઝ કલેક્ટર ઓફિસનો સંપર્ક કરશો અને આપણા દેશને, આપણા જામનગરને આપણે ડિસીઝ ફ્રી, કોરોના ફ્રી રાખીએ એવી શુભેચ્છાઓ સાથે અમે વિરમશું. થેન્ક યુ. થેન્ક યુ.